अत्विक को ब्लड कैंसर है। उसके माँ बाप उसके इलाज कराने में असमर्थ हैं। इन्हें आपकी एक छोटी सी मदद की जरूरत है। डिस्क्रिप्शन में दिए हुए लिंक पर जाएं और अत्विक की उम्मीद बने। गुजरात में 2022 की चूंटणी पहला पाटीदार समाज एक मंच पर छे। वर्षो बाद कड़वा अने लेउवा पाटीदार समाज एक मंच पर बैठक योजी रहा छे। त्यारे गुजरात नी राजनीति मा आम आदमी पार्टी नी एंट्री पर नरेश पटेले मोटू निवेदन आप्यु छे। शुं कह्यु छे तेमणे, आवो सांभळीए। માં ખોરલ અને દેવોના દેવ મહાદેવ, આ મહામારીમાંથી અત્યારે આપણને થોડીક હળવાશ આપી છે, એ બદલ એને પ્રાર્થના કરી, પ્રભુનો આભાર માની કે આપણને પાછા મંદિર ખુલી ગયા છે, આપણે રોજે રોજની જિંદગીમાં થોડું નોર્મલ થતું જાય છે, તો ફરીથી આપણે પ્રાર્થના કરી કે આમાંથી સાવ મુક્ત રીતે આપણે આખી દુનિયા આમાંથી પાર પડે એવી ફરીથી આજે પ્રાર્થના આ પ્રાંગણમાંથી આપણે બધા સાથે કરી। બેઠકનો શું ઉદ્દેશ્ય છે, મહત્વ શું છે આજની બેઠક? કોણ કોણ આવવાનું છે? આપ જાણો છો એમ થોડા મહિના પહેલાં અમે ઊંઝા ખોડલધામ ટ્રસ્ટમાંથી દર્શનાર્થે ગયા હતા, ત્યારે કડવા પાટીદારના આગેવાનોને અમે આમંત્રણ આપેલું કે આપ બધા ખોડલધામ પધારો, દર્શન કરો, અને ત્યારના જે મુદ્દાઓ સમાજના વિકાસના બધી રીતના જે મુદ્દાઓ હતા એ જે મુદ્દાઓ છે એની ફરીથી આજે અહીંયા બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। ઊંઝા ગયા ત્યારે આપે એક નિવેદન કર્યું હતું, મહત્વની વાત કે પાટીદાર સમાજમાં રાજકીય વજન તો ઓછું છે અને વહીવટીતંત્રમાં ઓછું છે। આજે આ ચર્ચાનો મુદ્દો રહેશે કે કેમ, બંને સાથે મંચના અગ્રણીઓ છે? બિલકુલ, આપ જાણો છો એમ પાટીદાર સમાજ ખૂબ મોટો છે ગુજરાતની અંદર, અને રાજકીય રીતે વધારેમાં વધારે પ્રભુત્વ કેમ મળે અને એડમિનિસ્ટ્રેશનમાં પણ વધારેમાં વધારે પ્રભુત્વ કેમ મળે પાટીદાર સમાજની બિલકુલ ચર્ચા થશે આજે। નરેશભાઈ, શું માનો છો કે અત્યારે વહીવટીતંત્રમાં હમણાં આઈએએસ આઈપીએસની બદલીઓ પણ ગુજરાતમાં આવી રહી છે અને પ્રદેશ કોંગ્રેસમાં પણ જે પોલિટિકલ ફેરફાર થઈ રહ્યા છે અને મંત્રીમંડળનું વિસ્તરણ ભાજપમાં પણ થઈ રહ્યું છે, આ ત્રણેય મુદ્દાઓ છે, એટલે સરકાર પાસે શું માંગ રહેશે? ખૂબ સ્પેસિફિક પ્રશ્ન છે, આ પ્રશ્નનો આમ ડાયરેક્ટ જવાબ ન આપી શકાય, પણ હું આપને કહું કે જે અધિકાર છે પાટીદાર સમાજનો એ 100% સરકારને રજૂ કરશું અને જે અધિકાર અમારો બને છે એટલી જ માગણી કરશું। રાજકીય ચર્ચાઓ પણ થશે એવી વાત છે, ઊંઝાના નિવેદનને પકડી રાખીએ તો પાટીદાર સમાજનું પ્રભુત્વ વજન કેવું છે આપની દ્રષ્ટિએ? બિલકુલ, આપની પાટીદાર સમાજનું જે વર્ચસ્વ છે, દરેક પક્ષની વાત કરું છું, એની અંદર કોઈ પણ કેશુબાપા પછી અમને બધાને એવું થાય કે કેશુબાપા જેવું હજી અમને આગેવાન નથી મળી શક્યા, તો આની પણ આજે ચર્ચા અમારે કરવાની છે। નરેશભાઈ, 2022 ચૂંટણી આવે છે અને પાટીદાર મુખ્યમંત્રી ચહેરો હોવો જોઈએ, કઈ રીતના જોવો છો? એ સમયની વાત છે, હજી ચૂંટણીને ઘણી વાર છે અને આગલા મુખ્યમંત્રી કોણ બને અને અમારી માંગ શું હોય એ મીટિંગ પછી જ નક્કી થઈ શકે। અત્યાર સુધી ગુજરાતની અંદર બે રાજકીય પક્ષો હતા, હવે બીજા રાજકીય પક્ષને આપ કઈ રીતે જુઓ છો? ઇતિહાસ એમ કહે છે ગુજરાતની અંદર ત્રીજો પક્ષ ક્યારેય ફાયવો નથી, પણ આપ જે રીતે કામ કરી રહ્યું છે દિલ્હીમાં અને બીજા અમુક સ્ટેટની અંદર, એનો જે સફળતાનો એના પ્રયોગો છે એ પણ ઘણા સફળ છે, તો મને લાગે છે કે આવતી ચૂંટણીમાં કદાચ આપને બેનિફિટ થશે। પાટીદાર એક મોટો સમાજ છે, કોને સમર્થન આપે અને કોને ન આપે એ આ મંચ ઉપરથી કે નરેશ પટેલ એકલા ન કહી શકે। નહીં નરેશભાઈ, જ્યારે પણ ચૂંટણી હોય છે ત્યારે આપ સીધી રીતે સામે નથી આવતા, બીજા અગ્રણીઓ પણ સામે નથી આવતા, શું માનો છો કે આના કારણે જે યોગ્ય મેસેજ જવો હોય તે મેસેજ નથી જતો અને તેને કારણે આ બધી વિસંગતતાઓ ઊભી થાય છે? વિસંગતતાઓ તો છે જ નહીં, દરેક પક્ષની અંદર પાટીદાર સમાજના લોકો છે જ, આ પાટી જે પક્ષની અંદર પાટીદાર સમાજના અમારા ભાઈઓ બેઠેલા છે એને જે મહત્વનો ફાળો ત્યાં મળે, તે મહત્વની જગ્યા ત્યાં મળે એના માટેની રજૂઆત આ બેઠક બાદ ગુજરાતની રાજનીતિમાં ચોક્કસપણે કલાકોમાં જ
ફેરબદલ થઈ શકે છે, બદલાવ પણ આવી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। ત્યારે જોવાનું એ રહેશે કે આ બેઠક કેટલી ફળે છે। જો તમને અમારો આ અહેવાલ પસંદ આવ્યો હોય તો તમારા અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ જાણ કરો। આ ઉપરાંત આપ અમને ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો। નમસ્કાર।